ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવેલી કાર્યયોજનાની માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર વેળા જે ખામી રહી ગઈ હતી તે ખામીઓ અને ઉણપોને દૂર કરવામાં આવી રહી છે। દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને બીજી લહેર દરમિયાન ભારે ભાગદોડ કરવાની ફરજ પડી હતી, પરંતુ હવે આવી તકલીફ ન થાય તેની ખાતરી કરવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં વેક્સિન આપવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે। ગુજરાતમાં 2 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે। આગામી દિવસોમાં દૈનિક 3 લાખથી વધુ લોકોને વેક્સિન આપવાની યોજના છે। ગુજરાત રાજ્યની આપણી વસ્તી પહેલા વેવ અને બીજા વેવમાં આવેલા દર્દીઓ જે કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા એમની સંખ્યા બાદ કરો, બાકીનું વેક્સિનેશનનું કામ પૂર જોશમાં ભારત સરકારના સહયોગથી આપણી સરકારે જે ચાલુ કર્યું છે અને તમે બધા જાણો છો એ પ્રમાણે 2 કરોડ કરતાં વધુ નાગરિકોને આપણે વેક્સિનેશનથી આવરી લીધા છે। દેશમાં પ્રથમ નંબરનું રાજ્ય વેક્સિનેશનમાં આપણે બની ચૂક્યા છીએ। તો વેક્સિનેશનનું કામ પણ દરરોજ 3 લાખથી શરૂ કરી અને આવનારા સમયમાં 4-5 લાખ અથવા શક્ય બને તો એનાથી પણ વધુ નાગરિકોને વેક્સિનેશન આપીએ તો એની સામે કેટલી પથારી જોઈએ, કેટલા ઓક્સિજન બેડ જોઈએ, કેટલા આઈસીયુ જોઈએ, કેટલા વેન્ટિલેટર જોઈએ, કેટલા પેરામેડિકલ ને મેડિકલ સ્ટાફ જોઈએ, દર્દીઓને શિફ્ટ કરવા માટે કેટલી એમ્બ્યુલન્સ જોઈએ। ગઈ વખતે જે ઉણપ રહી ગઈ હતી કે દર્દીઓને ક્યાં દાખલ કરવા એ માટે દર્દીઓને દોડાદોડી કરવી પડતી હતી, એમના સગાવાલાને હોસ્પિટલ શોધવા માટે દોડાદોડી કરવી પડતી હતી, તો એ ના કરવું પડે એ માટે સીએમ ડેસ્કની સાથે સંકળાઈ આખું જિલ્લા કક્ષાનું એક ડેશબોર્ડ તૈયાર થઈ જાય એટલે કઈ હોસ્પિટલમાં ક્યાં પથારી નજીકમાં દર્દી માટે ઉપલબ્ધ છે એ ડેશબોર્ડ ઉપર જ ઓનલાઈન દર્દીના સગાવાલા શોધી શકે કે આ હોસ્પિટલમાં આપણી નજીકમાં પથારી ખાલી છે, અને બાકી કરવાનું જે કામ છે એનું રોજે રોજનું મોનિટરિંગ આરોગ્ય વિભાગ અને કોર ગ્રુપમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યના ખૂબ સિનિયર સચિવ કક્ષાના અધિકારીઓને જુદી જુદી કામગીરી સોંપી કોઈને દવાઓનું પ્રોક્યુરમેન્ટ, કોઈને બીજી વ્યવસ્થાનું તૈયારી, કોઈને હોસ્પિટલની બેડ વધારવાની તૈયારી, કોઈને નવી હોસ્પિટલના બાંધકામની જગ્યા શોધવાની તૈયારી, આ બધું જુદા જુદા સચિવોને સોંપી કામની વહેંચણી કરી અને બધું કામ અમે ઝડપથી પૂરું થાય એ રીતનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। જેમ પૂર આવવાનું હોય તો તૈયારી કરી રાખવી પડે, જેમ વાવાઝોડાની આગાહી હોય તો તૈયારી કરી રાખવી પડે, તો આ જે આરોગ્ય વિષયક વેવ જે 3rd વેવ કહેવાય છે કોરોનાનું એ આવે કે ના આવે, આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ જ છીએ કે ન જ આવે, પણ એમ કહીને બેસી ના રહેવાય, તૈયારી સંપૂર્ણ રાજ્ય સરકાર તરફથી કરવી જ જોઈએ। અને કરવા માટે અમારું કોર ગ્રુપ ઘણા વખતથી સતત મહેનત કરતું હતું, આયોજન કરતું હતું, અને આજે એનું આખરી સ્વરૂપ આપ સૌની સમક્ષ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે।